नकड़ी आँखों ने, सपनानी पाखों ने, पाखों माँ उड़वानी हो। दुख जीवे हारो हार, सुख साव पेले पार, उमर चिनानी ने प्रश्नो अपार। हूँ तो मल पूछो तो दर रोजे, हूँ तो वर सोचो दरियानी मोजे, हूँ तो मल पूछो तो दर रोजे, मारी आँख की आकाश पद जोजे। सुनी तैयारी करो। છોકરી આટલી રાતે ક્યાં જાય છે? રસ્તો છોડ મારો, નહીં તો શું કરી લઈશ? એક લાફો ચોડી દઈશ। એને છોડીને તને પકડું? રાખા સમજાવી દે તારા દોસ્ત ને। વેતની ટચુકડી બનતા તું શું કરી લેવાની હતી? લાખા મને ખબર છે ને મારું નિશાન કેવું છે। આજે રાત જાગો રમીના ઘેર કરવાનો છે? રાત જાગો તો ગામની શેરીઓમાં કરે એવા છે। કેમલી મારું તને ભાન નથી પડતી?
સાંજ પડે એટલે ઘર ભેગા થઈએ? હું એ જ તો બોલી, પણ હું વધારે બોલું તો મારી વાત કડી વખ જેવી લાગે. તમે રહ્યા માં, ગમે તે બોલો એ ચાલે. સવારની પાણી ભરવા ગઈ હતી ને છેક અટાણે દેખાય છે. તારા ભરોસે તો ઘર મૂકીને જવું કેવી રીતે મારે? એક તો છોકરીની જાત ને એમાં આમ સાંજે ભટકવા નીકળાતું હશે? તને કેટલી વાર કીધું છે ને, વાયડી સુરીના ભેરું તો ફરવાનું જ નહીં. એક તો તારા બાપુ છે નહીં ને એમાં કઈ ઉચ નીચ થઈ ગઈ તો હું મોઢું કોને બતાવીશ? ચાલ અહીંયાથી ઘર ભેગી થા. મમ્મી ચાલ હવે અંદર જા, નહીં તો સોનલબેન આવશે તો કહેશે કે મારી નડનું ધ્યાન પણ ના રાખ્યું. સુરી ચાલ હવે તું તારા ઘરે નીકળ. છોકરીને હાથનો માર ખાઈને આવ્યો. પણ કેરુબા, એ છોકરીને સબક તો શીખવાડવું જ પડશે. શું નામ છે એ છોકરીનું? સુરી. એ તો સમય આવે સમજાવી દઈશું એને, પણ અટાણે તો આ ડોબા પર હસવું આવે છે. માર ખાઈને આવ્યો એ પણ છોકરીના હાથનો. બંગડી પહેરો બૈલારા, પગના સાંકડા પહેરો, ચાંદો ચોડો, આમ આમ કરીને ચાલો. કેરુબા, એ છોકરી નથી, વાવાઝોડું છે. એનું નિશાન બહુ પાકું છે, હું જ ભીગ્યો હતો. છોકરો થઈને તું પણ ભીગ્યો? છોકરીની હિંમત તો જુઓ. સાંજ પડે ને ઘરની બહાર ફરતી હતી એટલે તો મેં નાટીમાં લીધી. ગામની કોઈ છોકરીઓ આમ સાંજ પડે ને ગામની શેરીઓમાં ફરતા જોવા મળે છે? કેરુબા, તમે જે કોઈ પણ એ છોકરી બહુ વિપત વાળી છે. અબ્બા જેવા પરી મારી સામે આવતો નહીં તો મને ઉપર ચીરી નાખીશ. મારી સામે એ છોકરીના વખાણ કરે છે તું? આમાં ફરી કોઈને કહેતો નહીં કે તું મારો ભાઈબંધ છે. હું તને ઓળખતો જ નથી. ફરી મારી સામે આવતો નહીં તો નીકળ અહીંથી. સુરી, એમ એનું નામ સુરી છે. સુરી શું થયું? કેમ આટલું બધું રડે છે તું? હું કહું શું થયું. આ બેન પાણી પેલા પાર બાંધે છે, આપણે એને વળીએ નહીં એટલે અત્યારથી રડવાનું ચાલુ કરી દીધું. મોટી બા, તમે જરા એના વેવલા વેડામાં ફસાતા નહીં. બેનભાઈ શું કર્યું કહું તમને? સવારથી પેલી મારું ને રમીને લઈ રખડવા જતી રહી છે. તમને એમ હતું કે સુરીબેન એના ઘરે છે અને મને એમ હતું કે તમારા ઘરે છે. આ તો ગણપતભાઈ એના બાપુને મળ્યા ને કહ્યું કે ભાઈ સુરીને કાબુમાં રાખો, સાંજ પડે પોતે તો રખડવા જાય જ છે અને બીજી છોકરીઓને પણ ભેરી લેતી જાય છે. આ સાચું છે? સાંજ પહેલા ઘરે નહોતી આવી એટલા માટે આ રડવાના નાટક કરે છે? ના મોટી બા, રમીના ભાભી રમીને તેલ લેવા ગઈ. રમીની ભાભી, તું મને પહેલા એ કે તું સાંજ પહેલા ઘરે કેમ નહોતી આવી? એને પહેલા એમ પૂછો કે ઘરની બહાર ગઈ હતી શું કામ? કે નથી કુએ પાણી ભરવા જતી, નથી ખેતરે પાક લણવા જતી તો બહાર ગઈ હતી શું કામ? બોલ સોરી,
છે આનો જવાબ? સુરજ ઢળેરે ખેતરમાં કામ કરનારી બાઈઓ પણ પાછી પોતાના ઘરે જતી હોય છે. અને તું રખડવા ગઈ હતી? ને એમાં કેરુબાના ભાઈ બંધે રમીની છેડતી કરી. કસુરી બેન રણચંડી બનીને એને પથરા માર્યા. હાય હાય સુરી, તને ભૂત વાગ્યું છે કે શું? શું કરવા બેઠી છે તું? મોટી બા ચૂપ. તારી આ વાત તો હું રત્તી ભરે સાંખી લઈ લઉં. પણ મેં આવું તે શું કર્યું છે મોટી બા? કે આખું ગામ મારા પર ગુસ્સે થાય છે. ઓહો, સુરી બેન ને જો ખબર જ નથી કે એને શું કર્યું છે. મને લાગે છે કે તારા નાટક આવી રીતે બંધ નથી થવાના. આજ પછી હું તારી સાથે વાત નહીં કરું. ચલ, તારે ગામની શેરીઓમાં ભટકવું છે ને? ચાલ નીકળો અહીંયાથી. નીકળ, કહું છું. ઓળખું છું. ચાલ. હું તારી સાથે વાત નહીં કરું. હા, ગામને ખબર પડી ગઈ માં. સુરી સાંજ પડી તો એ પાછી ઘરે નથી આવી. હાય હાય, પણ બેટા તું જરા વધારે કડક થઈને એની સાંજ ઠેકાણે લાવી દે ને. એ મોટી બા સામે કે નાટક કરે એની પહેલા જ મેં એમને કહી દીધું. હવે તો મોટી બા સુરી સાથે વાત જ નથી કરતા. હાય બાપ, આ છોકરીનું તો ભગવાન જ ભલું કરે. તમારા આખા ઘર પર ગ્રહણની જેમ મંડરાયેલી છે. એ જ તો. પણ આ વખતે તો એની અક્કલ ઠેકાણે આવશે જ. મોટી બા ગુસ્સે થયા છે ને. મને ખબર છે તમે કુટ્ટે કુટ્ટે ગુસ્સે થયા છો. ના, ગુસ્સે તો હું સાચુકલી જ થઈ હતી. તું સાંજ પેલા ઘરે કેમ નહોતી આવી? મોટી બા, તો પેલા લાકડી એક ઠેકાણે લાવવામાં માડું થયું. મારી વાત ધ્યાનથી સાંભળ. હાયડાઓની અક્કલ ઠેકાણે લાવવાનું કામ આપણા બૈરાઓનું નથી. મે તને પહેલા પણ સમજાવી છે કે પુરુષની અક્કલ અને આંખને કળવા અઘરા છે. અને કેટકેટલા ભાયડાઓની અક્કલ ઠેકાણે લાવીશ તું? એક નહીં જ, પછી બીજે તેની જાતે સમજી જશે. એમ સમજતા હોત તો જોઈતું તું શું? અને એકની અક્કલ ઠેકાણે લાવવામાં બીજાનો અહમ ઘવાયો તો આ તો સાપની પૂંછડી પર પગ મૂકવા જેવું કહેવાય. સીધો ડંખ જ મારે. એમની બુદ્ધિ ઉપર પડતા નથી હોતા ને, એટલે આપણે માથા પર ઘૂંઘટ રાખવો પડે છે. એમની બુદ્ધિ ઉપર પડતા નથી હોતા ને, એટલે આપણે માથા પર ઘૂંઘટ રાખવો પડે છે. તને કઈ સમજાય છે? તો હવેથી હું તને ઘરમાં જ ગોંધી રાખીશ. રામીની ભાભી, મારુની માં, ને તમે મતલબ ભેગવાણીને મને વડો છો? એને કરતા પેલા છોકરાની સાંજ ઠેકાણે લાવ ને, જેણે રામીને છેડતી કરી છે. જે હોય તે છોકરીઓને સમજાવવા બેસી રહો છો, એના કરતા છોકરાઓને સમજાવો ને. લો મોટી બા, તમે તો કેવા પોચકા નીકળ્યા. આવી ગયા ને સુરીની વાતોમાં, હરાવી દીધા ને તમને. સુરી મને સમજાવી છે,
અને તુલી મને સંભળાવી છે. ખરું કહેવાય. કાકા, સરકારની તો ધાક જ એવી છે કે લોકો નાની નાની ફરિયાદો પંચાયતમાં લઈને આવતા જ નથી. સાચી વાત છે બેનબા. બાકી બાજુના ગામમાં ઘરેલું ઝઘડામાં છાસ વારે પંચાયતે દખલ દેવી પડે છે. બોલો. લો, તો આમાં કોનો વાંક, લોકોનો કે પંચાયતનો? પંચાયતનો દરવાજો ગામના લોકો માટે હંમેશા ખુલ્લો જ હોય છે. અને ગામમાં કાયદો અને વ્યવસ્થા એવી હોવી જોઈએ કે લોકો ઘરેલુ ઝઘડો ઘરની બહાર કાઢે જ નહીં. અને એ વાતાવરણ પંચે ઊભું કરવું જોઈએ. સાચી વાત છે ભાઈ. આપણા ગામમાં એ બાબતે શાંતિ છે. છેલ્લો ઘરેલુ ઝઘડો 8 વર્ષ પહેલા નોંધાયેલો, જે પંચ પાસે આવેલો. એ જ તો હું કહું છું ભેરુ કાકા, કે આપણા સરકારની ધાક જ એવી છે કે લોકો નાની નાની ફરિયાદો લઈને આવતા બીવે છે. દેવી, એને ધાક ના કહેવાય, એને લોકોમાં રહેલી સમજણ કહેવાય. તમે કેટલા સમજદાર છો. જે કહું છું એ તમે બધું જ સમજી લો છો. ભેરુ કાકા, શાળામાં પરીક્ષા તો પતી ગઈ, આજે પરિણામનો દિવસ છે ને? હા ભાઈ, અને મેં શિવાભાઈ કારકુનને કહી પણ દીધું છે કે આજે જ બાળકોને રિઝલ્ટ આપી દેવું. ખૂબ લડી મરદાની થી ઓ ઝાંસી વાલી રાની થી, ખૂબ લડી મરદાની થી ઓ ઝાંસી વાલી રાની થી. રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો વિરુદ્ધ તલવાર ઉગાવી તેમને હંફાવ્યા હતા. રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો વિરુદ્ધ તલવાર ઉગાવી તેમને હંફાવ્યા હતા. તે છેલ્લા શ્વાસ સુધી લડ્યા હતા. રાણી લક્ષ્મીબાઈની બહાદુરી આજે પણ ભારત દેશ વંદન. રાણી લક્ષ્મીબાઈની બહાદુરી આજે પણ ભારત દેશ વંદન. પાઠ સમજાયો? તારું કામ કર લલ્લુ. પાઠ ના સમજાયો તો તારા સાહેબને પૂછજે. અને હા, એવું પણ પૂછજે કે પાઠમાં લક્ષ્મીબાઈ વિશે ભણાવો છો તો સાત ચુકલા છોકરાને કેમ નથી ભણાવતા? સાંજ પડે પહેલા ઘરે આવી જવાનું. છોકરાઓ છોકરીઓની મસ્કરી કરે તે ચાલે, પણ છોકરીઓ જવાબ નહીં આપવાના. છોકરાઓની અક્કલમાં ગુડા પડ્યા હોય, આ છોકરાએ શું ગુનો કર્યો? મોટી બા પાસે તો સવાલનો જવાબ જ નથી હોતા. તારા સાહેબ પાસે હોય તેમને પૂછી જોજે. અને હા, તને વડે ને તો કહેજે આ મારી બેન સુરીનો સવાલ છે. સાહેબ, જવાબ શોધી આપો. પરીક્ષાના સવાલો યાદ નથી રહેતા, એમાં ડોબીના સવાલો ક્યાં યાદ રાખું? ગામની કોઈ છોકરી આવું નહીં વિચારતી. ભૂલથી વિચારીએ લે ને તો બોલે તો નહીં જ. ને એક મારી સુરી છે કે સવાલ પૂછવામાં ધડો જ નથી રાખતી. ક્યાંથી સૂજે છે એને આવા સવાલ?
એક નાનકડો પ્રસંગ કહેવાનું મન થાય છે. ઘરની બરાબર બાજુમાં નાનકડા બાળકની સ્કૂલ. શરૂઆતમાં તો પપ્પા મૂકવા ગયા, બે ત્રણ મિનિટમાં સ્કૂલે પહોંચી જવાય. પછી પપ્પાને એમ થયું કે હવે બાળક એકલું જાય તો સારું, એટલે એમણે બાળકને એકલો સ્કૂલે મોકલવાનું શરૂ કર્યો. કેજીમાં ભણતું બાળક અને ગલીના નાકે જ સ્કૂલ. શરૂ શરૂમાં તો બાળક પહોંચી ગયું, પછી સ્કૂલમાંથી ફરિયાદ આવવા માંડી કે તમારું બાળક બહુ મોડું આવે છે. પપ્પાને થયું કે ઘરથી સ્કૂલનો રસ્તો તો માત્ર 3 મિનિટનો છે, પછી મોડું કેમ થાય. ફરી પપ્પા બાળકને લઈને ગયા, ફરી 3 મિનિટમાં પહોંચી ગયા. પછી પપ્પાને વિચાર આવ્યો કે આ બાળક એકલું જાય ને હું પાછળથી જોઉં કે એને મોડું કેમ થાય છે. બાળક એકલું સ્કૂલે ગયું અને પાછળ પપ્પા સંતાતા સંતાતા જોવા ગયા કે બાળકને આટલું મોડું કેમ થાય છે. અને પછી પપ્પાને અહેસાસ થયો કે બાળક ઘણું બધું જુએ છે જે પપ્પા કદાચ પોતે જોવાનું ચૂકી ગયા હતા. રસ્તા પર વિયાયેલી કૂતરીના ગલુડિયા, રસ્તામાં પસાર થતી પેલી કીડીઓની હાર, ખૂણામાં બેઠેલું એક નાનકડું કૂતરું અને રસ્તા પર ચાલતો મદારીનો ખેલ, આવું બધું પપ્પાએ કદાચ કન્સિડર જ નહોતું કર્યું. પણ બાળકને મન તો હજુ એ બધી વાતો વિસ્મયકારક હતી. બાળકની આંખોનો વિસ્મય એ અભૂતપૂર્વ ઘટના છે. આપણે આપણો કાચિંડાનો રંગ ઉતારી શકીએ ને તો બાળકની આંખોથી આપણે પતંગિયાના રંગ જોઈ શકીએ, એવું નથી લાગતું?